ભારતીય ઈસરો દ્વારા ભારતીય ઉપગ્રહ રિસેટ ટુ બી આર વન સફળતાપૂર્વક લોન્ચ કરીને ઇતિહાસ સર્જ્યો છે રિસેટ ટુ બી આર વન રડાર ઇમેજિંગ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે જે અંધારા અને વાદળોમાં પણ સ્પષ્ટ તસવીર લઈ શકે છે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઈસરોએ ફરી એકવાર ઇતિહાસ સર્જ્યો છે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી ઈસરોએ શક્તિશાળી રોકેટ એન્જિન પી એસ એલ વી સી ફોર્ટી એઈટ રોકેટ દ્વારા ભારતના એક ઉપગ્રહ રિસેટ ટુ બી વન સહિત અન્ય દેશના મળીને કુલ નવ ઉપગ્રહોનું સફળ પ્રક્ષેપણ કર્યું છે ભારતના ઉપગ્રહ રિસેટ ટુ બીઆર વનની વાત કરીએ તો રિસેટ ટુ બીઆર વન રડાર ઇમેજિંગ અર્થે ઓબ્ઝર્વેશન સેટેલાઇટ ઉપગ્રહ છે તે અંધારામાં અને વાદળોમાં પણ સ્પષ્ટ ફોટા લઈ શકે છે તેમાં શૂન્ય પોઈન્ટ પાંત્રીસ મીટર રિઝોલ્યુશનનો કેમેરો છે એટલે કે તે પાંત્રીસ સેન્ટીમીટર દૂર આવેલા બે જુદા જુદા ઓબ્જેક્ટની સ્પષ્ટ રીતે ઓળખ કરી શકે છે ટુ ડિક્લેર ધ ફિફ્ટી એટ પીએસએલવી વેહિકલ પીએસએલવી સી ફોર્ટી એટ સક્સેસફુલી ઇન્જેક્ટેડ આર એસ એટ ટુ બી આર વન એન્ડ 9 customer satellites precisely into the 576 kilometer orbit <laughs> along with the 58th mission historical mission of pslv this mission marks another major milestone this is the 75th launch from Spaceport of India, SDSC sharp For the last 26 years of the PSLD history, the wonderful project, I mean the vehicle, was led by exemplary leaders. રિસેડ ટુ બીઆર વનનું વજન છસો અઠ્યાવીસ કિલોગ્રામ છે તે લોન્ચિંગની સત્તરમી મિનિટમાં જ જમીનથી પાંચસો ઇઠ્યોતેર કિલોમીટર દૂર પૃથ્વી પર કક્ષામાં સ્થાપિત થઈ જશે તે એલ ઓ વિસ્તારોમાં આતંકી ગતિવિધિઓ અને ઘૂસણખોરી ઉપર પણ નજર રાખશે તેનાથી ત્રણ સેનાઓ અને સુરક્ષાબળને મદદ મળશે રિસેડ ટુ બીઆર વનના લોન્ચિંગની સાથે જ ઈસરોના નામે એક વધુ રેકોર્ડ બની જશે આ રેકોર્ડ છે વીસ વર્ષમાં આજના નવ ઉપગ્રહને મેળવીએ તો આ સંખ્યા ત્રણસો ઓગણીસ થઈ જશે ઈસરોના આ સફળતાની યાત્રા અહીં જ અટકતી નથી છ માર્ચ સુધી ઈસરોના તેર મિશન સતત લાઈનમાં છે તેમાંથી છ મોટા વ્હીકલ મિશન છે જ્યારે સાત સેટેલાઇટ મિશન છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ